इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે 14 એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા કોરોના વાયરસને લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો ઉપર રોક લાગી ગઈ છે, ત્યારે મહાવિભૂતિઓની જન્મ જયંતિ નિવારણ દિનની ઉજવણી ઉપર પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે ભારત દેશના સર્વોચ્ચ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ તથા રાજકીય પક્ષોના હોદ્દેદારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી તેઓના વિચારો રજૂ કર્યા હતા। જોકે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના 144ના જાહેરનામાને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગમાં રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના સૂત્રોચ્ચાર સાથે બાબા સાહેબના જન્મદિન નિમિત્તે પુષ્પાંજલિ પાઠવી હતી। તો બીજી તરફ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પણ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની ઉપસ્થિતિમાં 3-4 હોદ્દેદારોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતિની પુષ્પાંજલિ પાઠવી ઉજવણી કરી હતી। તેમની 129મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ભારત દેશની અંદર અને સમગ્ર વિશ્વની અંદર જેમનું નામ પ્રખ્યાત છે એવા બાબા સાહેબને આજે કોટી કોટી વંદન કરીએ છીએ। દેશનું સર્વોત્તમ બંધારણના ઘડવૈયા તરીકે આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વની અંદર જેમનું નામ પ્રચલિત છે, ત્યારે સમગ્ર દેશને પણ એક સંદેશો આપેલો છે। દરેકને કાયદાનો કાનૂનનું સમાનતા હક જેને આપેલો છે એવા બાબા સાહેબને આજે કોટી કોટી વંદન કરીએ છીએ। તો ભરૂચના સ્ટેશન રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતિ નિમિત્તે જાહેરનામાને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શહેર પ્રમુખ ધનજી ગોહિલ, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા દ્વારા પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ પાઠવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 129મી આજે જન્મ જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારું સંગઠન શિસ્ત જાળવીને એક એક કરીને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા છે એને આજે ફૂલહાર કર્યા। ખાસ કરીને આજે વિશેષ દિવસ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ સંવિધાન ઘડેલું અને એમના મૂલ્યો, એમના આદર્શો, એમને જે સમાજ માટેના કાર્ય એ જન જન સુધી ફેલાય એ જ સાચ અર્થની અંદર શ્રદ્ધાંજલિ હોય। આજે દેશના માનનીય વડાપ્રધાને ફરીથી બીજા ફેઝનું લોકડાઉન આપ્યું છે અને તે 3 મે સુધી છે। આપણે પહેલાં લોકડાઉનની અંદર આપણે બધા આમ જોવા જઈએ તો વિશ્વની ગણતરી કરીએ તો આપણે સફળ રહ્યા છે અને હું માનું છું કે આ બીજું લોકડાઉન કોરોનાને આપણે સૌ હરાવીને રહીશું। જે કંઈ માર્ગદર્શન આપણને આજે ટીવી પર પ્રાપ્ત થયું છે અને જે કંઈ માર્ગદર્શન આપણને સરકાર આપી રહી છે એને આપણે અનુસરીએ અને આપણે આપણા પોલીસ જવાનો જે આપણા માટે તૈનાત છે આખા શહેરની અંદર શિસ્ત રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે એવા તમામ સૈનિકોને, એ તમામ ડૉક્ટરોને, નર્સોને, સફાઈ કર્મચારીઓને આપણે સૌ સાથ આપીએ એ જ હું માનું છું। આજના આ 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે એનો એમ કહીશ કે સાચો અર્થ એનો એ થશે।